નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીની વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાળકના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું વાણી પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 8 વિષય ગણિત લેક્ચર નંબર 10 ધોરણ 8 ની અંદર ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણનું સ્વાધ્યાય 2.2 જેના દાખલા નંબર 11 વિશે ચર્ચા કરીશું. તો અહીંયા જો બળદના પિતાજી બળદના દાદા કરતો 26 વર્ષ નાના અને ભરત કરતો 29 વર્ષ મોટા છે, બરાબર. જે ભરતના પિતાજી છે એ ભરતના દાદા કરતો 26 વર્ષ નાના છે, ભરતના દાદા છે એના કરતો 26 વર્ષ એના પિતાજી છે એ નાના છે, અને ભરત કરતો 29 વર્ષ મોટા છે. ભરત કરતો કેટલા વર્ષ મોટા છે? 29 વર્ષ મોટા છે. જો ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ હોય તો ત્રણેયની ઉંમર શોધો. તો અહીંયા જો આપણે જે નાનું હોય એની ઉંમર ધારીએ, અહીંયા કોણ નાનું છે? ભરત નાનો છે કે ભરતના પિતાજી નાના છે કે ભરતના દાદા? તો ભરતના દાદા કરતો ભરતના પિતાજી નાના કહેવાય, અને ભરતના પિતાજી કરતો ભરત નાનો કહેવાય. તો બંને જે પિતાજી છે અને દાદાજી છે એના કરતો ભરત નાનો છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે ભરતની ઉંમર એક્સ વર્ષ છે. તો અહીંયા જો ધારો કે ભરતની ઉંમર એક્સ વર્ષ છે, બરાબર. ભરતની ઉંમર એક્સ વર્ષ છે. હવે જો ભરતના પિતાજી ભરત કરતો કેટલા વર્ષ મોટા છે? તો ભરતના પિતાજી ભરત કરતો 29 વર્ષ મોટા છે. અહીંયા ભરતના પિતાની ઉંમર ભરત કરતો 29 વર્ષ વધુ હોવાથી એમની ઉંમર કેટલી થાય? એક્સ પ્લસ 29 વર્ષ, બરાબર. હવે જો જે ભરતના પિતાજી છે એ ભરત કરતો 29 વર્ષ મોટા છે, તો ભરતના પિતાની ઉંમર એક્સ પ્લસ 29 વર્ષ થાય. હવે જો ભરતના દાદા એ ભરતના પિતા કરતો, અહીંયા જોજો ઊંધું કીધેલું છે, ભરતના પિતાજી ભરતના દાદા કરતો 26 વર્ષ નાના છે. તો અહીંયા લખીએ ભરતના પિતાજી ભરતના દાદા કરતો 26 વર્ષ નાના છે. અહીંયા જો ભરતના પિતાજી ભરતના દાદા કરતો 26 વર્ષ નાના છે, તો ભરતના દાદા ભરતના પિતા કરતો એમની ઉંમર કેટલી થાય? તો જો ભરતના પિતા કરતો ભરતના દાદાની ઉંમર, જો ભરતના પિતાજી ભરતના દાદા કરતો 26 વર્ષ નાના હોય તો ભરતના દાદા ભરતના પિતા કરતો 26 વર્ષ મોટા હોય. તો અહીંયા ભરતના દાદા ભરતના પિતા કરતો 26 વર્ષ મોટા થશે, બરાબર. તો અહીંયા જો ભરતના દાદા ભરતના પિતા કરતો 26 વર્ષ મોટા થશે, તેથી અહીંયા જો ભરતના પિતાની ઉંમર કેટલી હતી? એક્સ પ્લસ 29 વર્ષ હતી. ભરતના પિતા કરતો 26 વર્ષ મોટા થાય, એક્સ પ્લસ 29 પ્લસ 26 આ કોની ઉંમર થી? દાદાની ઉંમર થાય. હવે જોવા માટે એક્સ પ્લસ 29 પ્લસ 26 કરીએ તો 29 પ્લસ 26 9 ને 6
समीकरण कई बने एक्स प्लस पची भरत ना पिता उम्र के एक्स प्लस ओगणत्रीस वर्ष एक्स प्लस ओगणत्रीस प्लस भरत ना दादा की उम्र कितनी थी एक्स प्लस पंचावन हवे त्रणेय नी उम्र नो सरवाळो केटलो थाय छे तो 135 वर्ष बराबर हवे जो त्रणेय नी उम्र नो सरवाळो 135 वर्ष थाय छे पछी जो आगळ माटे अहींनो સરવાળો જોઈ લઈએ નવ ને પાંચ ચૌદ ચૌદ નો ચોગડો વધી એક બે ને ત્રણ ત્રણ ને પાંચ આઠ બરાબર કેટલા છે 135 બરાબર 135 હવે 84 પ્લસ છે જમણી બાજુ જાય તો શું થાય માઇનસ થાય માટે 3x બરાબર 135 માઇનસ 84 હવે જુઓ પાંચમાંથી 3x બરાબર 135 માંથી 84 બાદ કરીએ તો 5 માંથી 4 બાદ કરીએ તો કેટલા વધે 1 વધે 3 માંથી 8 બાદ ના થાય તો 3 ના ઉપર 13 મૂકીએ 13 માંથી 8 બાદ કરીએ તો 5 વધે 1 ના ઉપર 0 છે તો આપણે 0 લખવાની જરૂર નથી 3x બરાબર 51 થાય માટે x બરાબર 51 ભાગ્યા 3 કરીએ 17 તારી 51 થાય માટે x બરાબર કેટલા મળે છે 17 બરાબર હવે જો x ની કિંમત 17 મળી તો x બરાબર કોની ઉંમર જાણી હતી તો x બરાબર ભરત ની ઉંમર જાણી હતી માટે અહીં લખે કે ભરત ની ઉંમર x બરાબર 17 વર્ષ થાય હવે જો ભરત ની ઉંમર 17 વર્ષ મળી ભરત ના પિતા ની ઉંમર પિતાની ઉંમર કેટલી હતી એક્સ પ્લસ 39 વર્ષ હતી તો એક્સ પ્લસ 39 વર્ષ હોવાથી એક્સ ની કિંમત મૂકીએ એક્સ ની કિંમત કેટલી થાય 17 જે આપણે શોધી પ્લસ 39 17 પ્લસ 39 કરીએ 7 ને 9 કેટલા થાય 16 થાય તો 16 નો 6 નો વધી 1 1 ને 2 2 ને 2 4 તો આ 46 વર્ષ આ કોની ઉંમર આવી ભરતના પિતાની ઉંમર આવી હવે જો ભરતના દાદાની ઉંમર ભરતના દાદાની ઉંમર કેટલી હતી ભરતના દાદાની ઉંમર એક્સ પ્લસ 55 વર્ષ હતી તો અહીંયા જુઓ એક્સ પ્લસ 55 વર્ષ હોવાથી કેટલી થાય માટે એક્સ ની કિંમત 17
प्लस पंचावन बराबर सात ने पांच बार बानो बगड़ो बधी एक एक ने एक बे बे ने पांच सात बोतेर वर्ष सेवंटी टू इयर्स थाय बराबर। तो मित्रों अहीं जो आ दाखला नी अंदर तमने संपूर्ण समझ पड़ी गया छे। हवे एक बार समझी लईए तो जो भरतना पिताजी भरतना दादा करतो छब्बीस वर्ष नाना अने भरत करतो ओगणत्रीस वर्ष मोटा छे। जो त्रणेयनी उमरनो सरवाळो अहीं त्रणेयनी उमरनो सरवाळो आपणने आपेलो केटलो छे 135 वर्ष छे। तो त्रणेयनी उमर शोधो अहीं सरवाळो आपेलो उमर आपेली नहोती જે નાનું હોય એની ઉંમરદારવાળી છે આપણી ભરતની ઉંમરદારી ભરત કરતો ભરતના પિતાજી 29 વર્ષ મોટા હતા તો ભરતના પિતાની ઉંમર x + 29 વર્ષ થાય ભરતના પિતાજી ભરતના દાદા કરતો 26 વર્ષ નાના હતા તો ભરતના દાદા ભરતના પિતાજી કરતો 26 વર્ષ મોટા થાય તો ભરતના પિતાની ઉંમર હતી x + 29 + 26 વર્ષ ઉમેરીએ એટલે આપણે દાદાની ઉંમર થાય તો દાદાની ઉંમર કેટલી થાય x + 55 વર્ષ ત્રણેયની ઉંમરનો સરવાળો કર્યો સરવાળો કર્યો તો સરવાળો કેટલો મળે છે x = 17 મળે છે। હવે જો ભરતની ઉંમર x = કેટલા વર્ષ x તો ભરતની ઉંમર હતી તો x = 17 વર્ષ ભરતની ઉંમર થાય ભરતના પિતાજીની ઉંમર 46 વર્ષ થાય અને ભરતના દાદાની ઉંમર 72 વર્ષ થાય। તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો એક વાર આ વિડીયો જોઈને જો સમજ ના પડે તો ફરીથી કટ કરીને અથવા પુશ કરીને તમે સમજી શકો છો બરાબર। એક વાર આ વિડીયો જે બ્લેકબોર્ડની અંદર લખેલું છે નોટ ડાઉન કરી દેજો જેથી સરળતાથી સમજી શકો। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।